जूता धरतीपुत्रो माटे राहतना समाचार छे। हवामान विभागे आगामी 48 कलाकमां भारे वरसादनी आगाही करी छे। वावणी बाद मेघमहेरनी राह जोई रहेला खेडूतो माटे हवामान विभागे राहतना समाचार आप्या छे। आगामी 48 कलाकमां भारेथी अति भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। सौराष्ट्र अने दक्षिण गुजरातने मेघराजा गमरोडशे। आगाही मुजब 15 अने 16 जुलाईए वलसाड, दीव, दमण, दादरा नगर हवेली अने सौराष्ट्र कच्छमां वरसाद पड़शे। ज्यारे आगामी 3 दिवस मध्य गुजरातमां पण सामान्य वरसाद रहेशे। अत्यार सुधी राज्यमां सीझननो 33% वरसाद वरस्यो छे। जो कि घणा एवा जिल्लाओ छे ज्यां शरूआतमां वर्षा बाद मेघराजाए हाथताड़ी आपी छे। ખેડૂતો વાવણી બાદ મેઘરાજાને કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ શકે છે। અનુકૂળ વાતાવરણને કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। હવે વાત કરીશું કોરોનાની બેકાબુ રફતારની વાત કરીશું। રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે। લોકલ સંક્રમણના સતત વધારાને કારણે છેલ્લા 5 દિવસથી રોજ 800થી વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં એસટી મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યમાં કોરોનાની બેકાબુ રફતાર, સૌરાષ્ટ્ર અને સુરતમાં વણસી સ્થિતિ। રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારાને કારણે દરરોજ નવા કેસોની સંખ્યામાં પણ 50-100નો વધારો થઈ રહ્યો છે। છેલ્લા 5 દિવસથી રોજ 800થી વધુ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે સોમવારે તો કેસનો આંકડો 900ને પાર થઈ ગયો। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 43,000 સુધી પહોંચી છે, જ્યારે કુલ મૃત્યુઆંક 2,000થી પણ વધી ગયો છે। એક આંકલન મુજબ ગુજરાતમાં દર 1 કલાકમાં 37 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે। કોરોનાનું અડ્ડો બની ગયેલા અમદાવાદમાં સ્થિતિ થોડી સુધરી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર અને સુરતની સ્થિતિ વણસી રહી છે। અમદાવાદમાં કેસ ઘટે અને બહારથી આવતા લોકોના કારણે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સોમવારથી ગીતા મંદિર, રાણીપ અને કૃષ્ણનગર એસટી બસ મથકે આવતા પેસેન્જરોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે। સોમવારે મ્યુનિસિપલ હેલ્થ વિભાગની ટીમોએ 1,000થી વધુ પેસેન્જરોનું ચેકિંગ કર્યું, જેમાંથી 22 પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યા હતા। મંગળવારે પણ વિવિધ બસ સ્ટોપ પર બહારથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરાયું। અમદાવાદમાં પાનના ગલ્લાઓમાં લાગતી ભીડને લઈને પણ તંત્રએ તવાઈ બોલાવી। વસ્ત્રાપુર, સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં એએમસીની ટીમે પાન પાર્લર સીલ કરતા વેપારીઓમાં રોષ છે। વેપારીઓનો આરોપ છે કે તંત્ર ખોટી રીતે હેરાન કરે છે। જે રીતે બસ સ્ટોપ, પાન પાર્લરમાં ભીડ થઈ રહી છે અને કોરોનાના કેસમાં જે ઉછાળો થઈ રહ્યો છે તે શહેરીજનો માટે લાલબત્તી સમાન છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સૌથી વધુ સૌરાષ્ટ્ર અને સુરતની સ્થિતિ વણસી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, રાજકોટ સુરતમાં વણસી સ્થિતિ। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓનો ગ્રાફ દિવસને દિવસે ઝડપભેર ઉપર જઈ રહ્યો છે। સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 8,700 પર પહોંચી ગયો છે, તો મૃત્યુ આંક 355 પર પહોંચી ગયો છે, જ્યારે ડિસ્ચાર્જ થનારાની કુલ સંખ્યા 5,221 પર પહોંચી ગઈ છે। કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનના પુરવઠાની ખોટ ન પડે તે માટે વધુ ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે, તો મનપા પણ કોરોનાને કાબૂમાં લેવા કડક કાર્યવાહી કરી રહ્યું છે। ભીડવાળા પાનના ગલ્લાઓને એસએમસીએ નોટિસ આપી છે। આ તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે। 24 કલાકમાં 5 દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે। સતત વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટ સિવિલની મુલાકાત લીધી અને કોરોના પોઝિટિવ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા, સાથે જ દર્દીઓને કયા પ્રકારની સારવાર અપાઈ રહી છે તે અંગે તાગ મેળવ્યો। એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય આપણે થોડાક સમય પહેલા લીધું છે અને ગુજરાત સરકારે પણ આપણે મોટા પ્રમાણમાં આ કિટ્સ પણ અત્યારે લીધા છે, અલગ અલગ જિલ્લાઓને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે અને એના ભાગે
ભાગરૂપે એટલે એન્ટીજન કિટ્સ રાજકોટને પણ સપ્લાય કરવામાં આવ્યા છે અને ધીમે ધીમે આનું ટેસ્ટિંગ ટ્રેનિંગ કરાવીને પછી અલગ અલગ સર્વેલન્સના સ્થળોમાં પણ યુઝ કરવામાં આવશે. રાજકોટમાં જે રીતે કોરોના બેકાબુ બનતો જઈ રહ્યો છે તેને લઈ ફરી એકવાર રેપિડ ટેસ્ટ શરૂ કરાશે, જેમાં પ્રાથમિક તબક્કે 1500 કીટ ફાળવાશે. રેપિડ ટેસ્ટ કીટથી શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરાશે, જેથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.